તો આજે આ રસોડે તમે એવી હેલ્ધી કઈ રેસિપી લઈને આવ્યા છો? અત્યારે સૌથી પહેલા હું તારું મોઢું મીઠું કરાવીશ, અને એ પણ હેલ્ધી વેથી. યસ, એ અગત્યનો પાર્ટ છે. તો શું બનાવશો? જનરલી કેવું કે ઘણાના મનમાં એવું હોય કે કેક એટલે ફૂલ ઓફ સ્વીટ, એટલે કે ફૂલ ઓફ શુગર અને બટર હોય અને મીંદો હોય, પણ આજે એવું નથી કરવાનું. આપણે હેલ્ધી કેક બનાવીએ. આજે આપણે ખજૂરનો યુઝ કરી અને બનાનાનું કોમ્બિનેશન લેવાના છીએ, અને એમાંથી આપણે એક સરસ મજાની હેલ્ધી કેક બનાવવાના છીએ, અને ઘઉંના લોટનો ઉપયોગ કરીશું આપણે. તો ચલો શરૂ કરીએ. યસ, સૌથી પહેલાં એક આપણે મિશ્રણ બનાવવાના છીએ, જે ખજૂર અને કેળાનું કોમ્બિનેશનનું હશે. અત્યારે આપણે 10 નંગ ખજૂર લીધી છે, અને એને મેં ઠળિયા કાઢી લીધા છે, અને જે સોફ્ટ ખજૂર આવે ને એ જ લેવાની છે. પેલી કઠણ આવે છે ને એ નથી લેવાની. અને એને મેં 1/2 કપ દૂધમાં પલાળીને રાખી દીધી છે, અરાઉન્ડ 1/2 થી 1 કલાક માટે. આ પલાળેલી ખજૂરને મિક્સર જારમાં લઉં છું. અને સાથે 1 નંગ કેળું લીધું છે, અને થોડું પાકું હોય ને એવું જ લેવાનું છે, તો એ લઈ લઈએ છીએ. ક્રશ કરી લઈએ. જો આ રીતે એકદમ જ ફાઇન પેસ્ટ કરવાની છે, તો આ પેસ્ટ આપણી રેડી છે. હવે એને એક બાઉલમાં લઈ લઈએ. પણ આપણા વડીલો કહે કે ખજૂર ખાવી બહુ જ સારી આપણા સ્વાસ્થ્ય માટે. યસ, મારા ઘરમાં તો છે ને મારા પપ્પા હજી સુધી કેવું કરે, રોજની 2 ખજૂર ખાવાની ઘીની સાથે, તો એ તમારા શરીર માટે બહુ જ સારી, તમારું હિમોગ્લોબિન પણ સરસ બને. યસ, સાચી વાત છે. જે આયર્નની કમી ઘણાને હોય છે, અથવા તો એનિમિયા હોય છે, તો એની માટે ખજૂર બેસ્ટ છે. આપણે આ મિશ્રણને બાઉલમાં લઈ લીધું છે, એની સાથે આ મેં વાટકીનું માપ લીધું છે. આપણા ઘરમાં હોય જ છે આવી વાટકી, જે જામાં આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો. અત્યારે હું 1/2 વાટકી તેલ લઉં છું. તમે તેલની બદલે ઘી પણ લઈ શકો છો. તો આખી ફ્લેવર જે છે કેકની એ થોડી ચેન્જ થઈ જશે ને ઘી લઈએ? યસ, થોડી ચેન્જ થઈ જશે, પણ એમાં કેવું કે વેનિલા એસેન્સ આવશે ને, એટલે જરા પણ ખબર નહીં પડે. અને સાથે વેનિલા લઉં છું. અત્યારે તમે જે કેક બનાવો છો એમાં કઈ એવા ફેન્સી ઇન્ગ્રેડિયન્ટ્સ ખરા કે એકદમ સિમ્પલ? ના, અત્યારે આપણે કોઈ એવા ફેન્સી ઇન્ગ્રેડિયન્ટ યુઝ નથી કરી રહ્યા. આપણે જે બધાના ઘરમાં જે સામગ્રી હોય છે અવેલેબલ, એમાંથી જ અત્યારે કેક બનાવવાની છે. જો આ સરસ બ્લેન્ડ થઈ ગયું છે, હવે એમાં આગળની સામગ્રી ઉમેરીએ. ઘઉંનો લોટ લીધો છે. મેં અત્યારે જે વાટકી બતાવી તને એ 2 વાટકીનું માપ છે એ જ લીધું છે. અને બરાબર ચાળીને લેવાનું છે. ઘઉંના લોટની સાથે તમે ઓટ્સનું કોમ્બિનેશન પણ કરી શકો છો, પ્લસ સૂજી, એને પણ બારીક ક્રશ કરી લેવાની, અને પછી એ પણ તમે લઈ શકો છો કોમ્બિનેશનમાં. યસ, તો એનું પ્રપોર્શન કેવી રીતે પછી નક્કી કરવાનું? 1 ભાગ ઘઉંનો લોટ લેવાનો, અને બાકીના 2 ભાગ તમારે ઓટ્સ લેવાનું, એને પણ ક્રશ કરી લેવાનું, અને ઓટ્સ અને સૂજી એવી રીતે. આની સાથે કોર્નફ્લોરનું કોમ્બિનેશન લીધું છે. કોર્નફ્લોર એડ કરવાથી જે કેક છે એકદમ જ સ્પોન્જી બનશે. યસ, 1 ચમચા જેટલી લઉં છું. જનરલી આપણે કોઈ ભજીયા કેવું કે બનાવતા હોય એમાં ક્રિસ્પીનેસ માટે કોર્નફ્લોર આપણે ઉમેરતા હોય, પણ આમાં સોફ્ટનેસ માટે. હા, એકદમ સાચી વાત. હવે આની સાથે
एक टीस्पून એટલે કે એક ચમચી બેકિંગ પાવડર લઉં છું, હાફ ટીસ્પૂન એટલે કે અડધી ચમચી બેકિંગ સોડા લઉં છું, અને આપણે જે અગાઉ વાટકી બતાવી એનું માપ છે એક વાટકી જેટલો કોકો પાવડર લીધો છે. સરસ મિક્સ કરી દઈએ. આમાં બીજી ફ્લેવર થઈ શકે પણ વધારે આમાં જે ચોકલેટની ફ્લેવર છે એ જ વધારે ફાઈન લાગશે. યસ, હવે આમાં આપણે જરૂર પ્રમાણે દૂધ ઉમેરીને બેટર બનાવી લઈએ. થોડું થોડું દૂધ ઉમેરવાનું છે. જો આને આપણે નોર્મલી કેક બનાવતા હોય અને એનું બેટર કેવું થોડું લૂઝ રાખે આપણે, એવું નથી રાખવાનું. અત્યારે આ જ કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે, યસ. કેકનું ખીરું તૈયાર છે. હવે એક મોલ્ડમાં લઈ લઈએ આપણે. અત્યારે આ મેં પેપર મોલ્ડ લીધું છે, આવું માર્કેટમાં અવેલેબલ છે. આની બદલે તમે ઘરમાં કોઈ પણ મોલ્ડ હોય એ લઈ શકો છો. મોલ્ડમાં પોર કરી દઈએ. આમાં તમારે કોઈ નટ્સ એડ કરવા હોય અથવા તો તે કીધું એ પ્રમાણે સીડ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો. યસ, થોડું લેવલિંગ કરી લેવાનું છે. જનરલી આ ટાઈપની ટી ટાઈમ કેક્સ છે એ આવી રીતના પછી પેપર આવા મોલ્ડમાં જ પછી સર્વ થતી હોય છે. યસ, મારે આપણે કેફેઝમાં એવી રીતે જઈને એવી રીતે થોડી વોર્મ કરીને આપણને આપતા હોય છે. અને પછી પણ તમને અગર મન થાય કે મારે ગરમ ખાવી છે તો તમે 50-60 સેકન્ડ માટે તમે એને માઇક્રોવેવ કરીને પછી ખાઈ શકો છો. હા, યસ. હવે આપણે ચોકલેટ ચિપ્સ લીધી છે અને એમાં થોડું ઘઉંના લોટનું ડસ્ટિંગ કરું છું જેથી કરીને નીચે બેસી ના જાય, ઉપર જ રહે. એક ચમચી જેટલો ઘઉંનો લોટ લઉં છું. જો આ રીતે એક્સ્ટ્રા જે લોટ છે કાઢી લેવાનો છે અને ઉપર આવી રીતના સ્પ્રિંકલ કરી દઈએ. આની જગ્યાએ ઉપર તમે ઓટ્સ પણ નાખી શકો છો, એ પણ મસ્ત લાગે. આપણે કેકને પ્રીહીટેડ ઓવનમાં 170 ડિગ્રી ટેમ્પરેચર પર અરાઉન્ડ 20-25 મિનિટ માટે બેક કરવા માટે રાખી દઈએ. હા, હવે આપણે ચોકલેટ સોસ બનાવીએ છીએ અને એ પણ હેલ્ધી વેથી. ઓકે, સ્ટાર્ટ કરીએ. હા, આમાં અત્યારે હું એક નાની ચમચી બટર લઉં છું, એની બદલે તમે ઘી પણ લઈ શકો છો અને તેલ પણ લઈ શકો છો. બટર મેલ્ટ થઈ ગયું છે, હવે એમાં એક ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરું છું. યસ, અને આને સરસ શેકવાનો છે થોડો બદામી રંગનો થઈને ત્યાં સુધી, આપણે કે વ્હાઈટ સોસ બનાવતા હોય એ જ રીતે. આની જગ્યાએ તમે ઓટ્સનો પાવડર પણ લઈ શકો છો. અચ્છા, એનાથી પણ સરસ બને. એનાથી પણ બહુ મસ્ત બને. અને કોઈ તમારે ફ્લેવર આપવી હોય જેમ કે સિનેમન એટલે કે તજની ફ્લેવર છે, પછી જાયફળ છે, તો એની ફ્લેવર આપવી હોય ને તો આ જ્યારે લોટ શેકાવાનો હોય ને ત્યારે જ એમાં એડ કરી દેવાનું, એક મોટો ટુકડો એડ કરી દેવાનો, એટલે ફ્લેવર સરસ આવી જશે. જો આ સરસ શેકાઈ ગયું છે, હવે એમાં ગેસ બંધ કરી દેજે. હવે એમાં આપણે દૂધ ઉમેરીએ છીએ અને રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ ઉમેરવાનું છે. આ રીતે મિક્સ કરતા જવાનું અને દૂધ ઉમેરતા જવાનું. અત્યારે મેં આશરે 1 કપ જેટલું દૂધ લીધું છે. હવે ગેસ ઓન કરજે. હવે આ રીતના થોડું બીટ કરી લેવાનું છે જેથી કરીને કોઈ પણ લમ્પ્સ હોય તો એ દૂર થઈ જાય. જો આ સરસ ગઠ્ઠા દૂર થઈ ગયા છે, હવે એમાં અત્યારે આપણે એઝ અ સ્વીટનર ગોળનો પાવડર લઈએ છીએ
અડધી વાટકી અને સાથે કોકો પાવડર, કેમ કે આપણે ચોકલેટ સોસ બનાવીએ છીએ એટલે એક નાની વાટકી કોકો પાવડર, અને ગેસ એકદમ જ સ્લો રાખવાનો છે. હવે ખાલી ગોળ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી જ એને કૂક કરવાનું છે, કેમ કે આપણે જે લોટ એડ કરેલો છે એ તો કૂક થઈ જ ગયો છે. જો આ સરસ થીક થવા લાગ્યું છે, ગેસ ઓફ કરી દઈએ છે. આમાં અત્યારે આપણે કોઈ ફ્લેવર નથી આપતા, આપી હોય તો તમે આપી શકો. વેનીલા છે, ચોકલેટ એસેન્સ છે, એ બંને સારી લાગશે, અને પ્લસ તજનું ને મેં તને અગાઉ કીધું એ પ્રમાણે એ પણ આપી શકો. તમે આમાં જે ગોળ ઉમેર્યો છે એની જગ્યાએ આપણે ખડી સાગરનો પાવડર લઈએ તો એ પણ વધારે હેલ્ધી થઈ શકે. યસ, એને ક્રશ કરી લેવાનું અને પછી એડ કરી દેવાનું. હા, એ લઈ શકો તમે. અને આ કંઈ પણ ના કરવું હોય ને, એકલું મધ યુઝ કરવું હોય તો એ પણ એક હેલ્ધી ઓપ્શન છે, ઉપર ડ્રિઝલ કરી દેવાનું. જો આપણો ચોકલેટ સોસ મસ્ત રેડી છે. કોઈ કહે કે આમાં શુગર નથી. અને આપણે ગોળનો યુઝ કર્યો છે ને એટલે કલર પણ એકદમ મસ્ત આવ્યો. સરસ. હા, ચોકલેટ સોસ રેડી છે, કેક બેક થઈને રેડી છે, અને તું જોઈ શકે છે. કોઈ કે કે આ હેલ્ધી વેથી બનાવી છે? ના, એકદમ સરસ ફૂલી છે અને સ્પોન્જી પણ એટલી જ છે. આપણે અત્યારે એઝ ઇટ ઇઝ સર્વ જ કરશું. સર્વ કરી દઈએ. આપણે જે ચોકલેટ સોસ બનાવેલો એ લઈ લઉં છું આમાં. અને ચોકલેટ સોસ જ્યારે તમારે સર્વ કરવું હોય ને ત્યારે જ ઉપર ડ્રિઝલ કરવાનો, સાથે ચોકલેટ ચિપ્સ અને થોડા ફ્રેશ ફ્રૂટ. હા, ફ્રેશ ફૂદીનો મૂકીએ છીએ. તો રેડી છે અટરલી ડિલિશિયસ ખજૂરની કેક અને સાથે ચોકલેટ સોસ. યસ, આપણે કોઈ આમ હાઈફાઈ કેફેમાં જઈએ ને તો આવી રીતે ટી ટાઈમ કેક જે એવી રીતે એ લોકો સર્વ કરે ને એના કરતાં પણ સારી રીતે તમે અત્યારે સર્વ કરી. થેન્ક યુ.